જીવનની અંતિમ યાત્રા એટલે અંતિમ ધામ તરફ જવાની યાત્રા. સિદ્ધપુરમાં એક સુંદર અંતિમ ધામ બનાવવામાં આવ્યું છે જ્યાં મનુષ્યની અંતિમ યાત્રા પૂર્ણ થાય છે. તેવું જ એક ડીસામાં મુક્તિધામ સ્મશાન બનાવવામાં આવ્યું છે. આપણા ડીસાના સૌથી જૂના સ્મશાનની બાજુમાં આ મુક્તિધામ બનાવવામાં આવ્યું છે જે 14 વીઘામાં ફેલાયેલું છે. જ્યારે કોઈ સ્વજનનું મૃત્યુ થાય ત્યારે તેને આખરી વિદાય માટે સ્મશાનમાં લઈ જવામાં આવતા હોય છે. જ્યારે ડીસામાં ખૂબ જ રમણીય વાતાવરણમાં બનાવેલા મુક્તિધામમાં મૃત્યુ પામનારના સ્વજનો આવતા અહીંયા શાંતિનો અહેસાસ કરે છે. આ મુક્તિધામમાં 50 લાખ રૂપિયાના ખર્ચે એક શિવજીનું મંદિર બનાવવામાં આવ્યું છે. આ શિવજીના મંદિરનું આજે સવારે 10 વાગ્યાથી હવન તેમજ ધાર્મિક કાર્યક્રમોનો પ્રારંભ થયો છે જે 3 દિવસ સુધી ચાલશે અને આખરે 24 તારીખે શિવજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આ મુક્તિધામમાં આવેલ શિવજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ડીસાના બાબુભાઈ કેદારમલ અગ્રવાલ પરિવાર તરફથી 22.50 લાખ રૂપિયાના ખર્ચે બનેલ અંતિમ યાત્રા રથ મુક્તિધામને ભેટ આપવામાં આવ્યો છે. આજે ડીસા શહેરની પાવન ધરા ઉપર માળી રોડ સ્થિત મુક્તિધામ તીર્થ આવેલું છે જે 14 વીઘામાં ફેલાયેલું છે. એની અંદર અનેક સુવિધાઓથી સજ્જ આ માળી રોડનું મુક્તિધામ બનાવવામાં આવ્યું છે. તેમાં એક 50 લાખ રૂપિયાના ખર્ચે શિવ મંદિર બનાવ્યું છે જેની આજે 3 દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમની અંદર બહોળી સંખ્યામાં ડીસાના નગરજનો પધારેલ છે અને આજે એક બીજું આ મુક્તિધામ તીર્થની અંદર એક અંતિમ યાત્રા રથ જે સબવાહિની કહેવાય તે 22.5 લાખ રૂપિયાના ખર્ચે શ્રી બાહુભાઈ કેદારમલ અગ્રવાલ પરિવાર તરફથી આપણને આપવામાં આવી છે અને તેના મહેમાનો આજે અહીંયા આવ્યા છે. શ્રી રમેશભાઈ અગ્રવાલ અહીંયા આવ્યા છે અને એમના હાથે આજે લોકાર્પણ અને અમને ગાડી આપે છે. વણસાલી ટ્રસ્ટે અહીંયા 3 રિક્ષાઓની યોગદાન આપ્યું છે જે સિનિયર સિટીઝનોને અમે અહીંયા લઈ આવી અને ચા પાણી નાસ્તો કરાવી પાછા મૂકી આવીશું નિઃશુલ્ક. અને આ કાર્યક્રમ આજે અહીંયાથી આજ સવારે 10 વાગ્યાથી અહીંયા શરૂ થયો છે. 3 દિવસ હવન ચાલશે અને 24 તારીખે આની પ્રાણ પ્રતિષ્ઠા થશે શંકર ભગવાનના મંદિરની અને નગરજનોને એની અંદર બહોળી સંખ્યામાં આવી અને લાભ લેવાની વિનંતી છે.